કાંકરેજ તાલુકાના થરા ગામની મહિલાએ પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે. કાંકરેજ તાલુકાના થરા ભાવનગર ખાતે રહેતી દેવી પૂજક સોનલબેન કેશુભાઈને અગાઉ પણ સાસરિયા પક્ષ દ્વારા બોલાચાલી કરવામાં આવતા ત્યાંથી અન્ય જગ્યા ઉપર ભાડે મકાન લઈ તેના પતિ સાથે રહેતી હતી, જેમાં ગતરોજ સોનલબેન તથા તેમના પતિ કેશુભાઈ ખેમાભાઈ પોતાના જૂના ઘરે ઘરસામાન લેવા માટે ગયા હતા ત્યારે દેવી પૂજક હરિભાઈ ખેમાભાઈ, દેવી પૂજક વાઘાભાઈ ખેમાભાઈ, દેવી પૂજક ખેમાભાઈ પૂનાભાઈ, દેવી પૂજક પૂજાબેન હરિભાઈ, દેવી પૂજક વિમુબેન વાઘાભાઈ તમામ લોકોએ એકઠા થઈ પતિ પત્ની ઉપર હુમલો કર્યો હતો, જેમાં બંને પતિ પત્નીને થરા હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. પરંતુ થરા પોલીસે ફરિયાદ ન લેતા 10 ઓગસ્ટના રોજ સોનલબેન દેવી પૂજકે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી, જે મામલે ફરિયાદીએ જણાવેલ કે અગાઉ પણ અમારા ઉપર મારઝૂડ કરવામાં આવી હતી અને અત્યારે મારા પતિ તથા મારા ઉપર હુમલો કર્યો છે. સામેવાળા માથાભારે લોકો છે, પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અમોએ આજે નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ રજૂઆત કરી છે. મારે છે અને અમારું બધું લઈ લીધું, ઘેટા બકરા, પછી ઘર ઘર સામાન. ઘરે કાલે અમે ગયા હતા તો અમને મારે ત્રાસ આપી. છોકરા ને બધા માર્યા, ધોકર લાકડી લઈને માર્યા.